નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું જાડેજા સગાન નોબલ સ્કૂલ ગ્રુપ તેમજ વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 2 માં ચેપ્ટર 4 10 10 ની ગણતરી. તો દરેક વિદ્યાર્થી આજે આ ગણિત નંબર 30 વધી કોટી કાઢવાની રહેશે, જેમાં પેજ નંબર 46 બરાબર. દરેક વિદ્યાર્થીએ પેજ નંબર 46 કાઢ્યા. ચલો આજે આપણે 46 પેજ પર પહોંચીએ ને. ચાલો ગ્રુપ કાર્ય કરીએ બરાબર. ગ્રુપકાર્ય એટલે હોમવર્ક હોય, છતાં પણ હું તમને અહીંયા 2-3 ઉદાહરણ આપું છું, એ જ પ્રમાણે તમારે બીજા ચોપડા જોડવાના રહેશે. ચલો સૂચના શું છે એમાં જુઓ. તો પહેલા 10 ના જૂથમાં ગુણો અને જોડો, ઉદાહરણ તમને આપેલા છે બરાબર. 46 પેજ પર જુઓ, તમને આ સાઈડ વિવિધ ચિત્ર આપેલા છે બરાબર. વચ્ચે પ્લસ એટલે સરવાળા છે, અને એ સરવાળાના જે જવાબ આવે એ સંખ્યા છેલ્લે આપેલી છે, તો ત્રણેયને આપણે જોડકા જોડવાના રહેશે. પેજ નંબર 46 બધાએ કાઢ્યા ને. ચલો હવે આપણે અહીંયા જોશું બધા, દરેકનું ધ્યાન અહીંયા હોવું જોઈએ. જો આ જે ખાના છે ને, તમને ચોરસ આપેલા છે, અહીંયા ઉપર 2 છે, અહીંયા 4 છે, એ દરેક ખાનામાં શું છે તો કે 10 10 ગણતરી, 10 10 વસ્તુ હશે, અને 12 હશે એ 10 કરતા ઓછી વસ્તુ હશે બરાબર. આ ખાનામાં 10 જ હશે, 10 કરતા ઓછી પણ વસ્તુ નહીં હોય અને 10 કરતા વધારે પણ નહીં હોય. 12 હશે જે ખાનાની 12 એટલે કે ચિત્ર જે હશે એ 10 કરતા ઓછી વસ્તુ હશે. એ પછી પ્રમાણે પેલા 10 10 ના જૂથ કરવાના. તમને શું કીધું છે, 10 ના જૂથમાં ગણો અને જોડો. તો પેલા 10 10 ના જૂથ ગણશું અને પછી આ ગણશું. તો એક ખાનામાં 10 છે, ચલો એક ખાનું તમને બહાર લઉં છું. 1 2 3 4 અને 5, 6 7 8 9 અને 10 આવી ગઈ ને ખ્યાલ. તો એક ખાનામાં 10 હશે, 10 10 ને 10 20 20, પછી આ છૂટા છે એ પણ આપણે 9 ઉમેરવાના, એટલે કે 21 22 23 અને 24. તો અહીંયા આપણે જોઈએ 24 ક્યાં છે, તો કે 20 + 4, તો 20 ને 4 24 થાય ને. તો આ ચિત્ર છે એને આપણે અહીંયા જોડી દઈએ. હવે 20 + 4 એટલે કે 24, તો એ આપણે અહીંયા શોધવાનું છે. અહીંયા મળી ગયું 20 + 4 = 24. જુઓ તમને અહીંયા 24 નથી આપેલું, આ તો અહીંયા બે ઉદાહરણ છે ને, એટલે મેં અહીં લખ્યું છે. તમારે 24 ક્યાં આપેલા છે, તો કે સૌથી છેલ્લે, તમારે સૌથી છેલ્લે જોડવાના છે બરાબર. ત્યાર પછી આપણે આ બીજું જોઈએ, એમાં જો તો કેટલા ગુણ છે. પેલા ખાનામાં 10, 10 ને 10 20, 20 ને 10 30, 30 ને 10 40, હવે આ છૂટા છે એ કોણ ગણે, તો કે 41 42 43 44 અને 45. 45 હવે એનું આપણે વિસ્તાર કરીએ એટલે છૂટું પાડીએ, 45 ને છૂટા પાડીએ તો કે 40 + 5, તો આને આપણે અહીંયા જોડી દઈએ. હવે આ 45 ગણતરી થઈ તો તમને ખ્યાલ આવશે, તો 40 + 5 = 45 અહીંયા જોડતા જોડી દીધા. તો ચલો આપણે જોઈએ આમાં 45 ક્યાં છે સ્વાધ્યાયપોથીમાં, તો કે છેલ્લે થી બીજું. એ જ રીતે હવે આપણે મોય સ્વાધ્યાયપોથીમાં હું તમને બતાવું છું, એ જ પ્રમાણે તમારે તમારી સ્વાધ્યાયપોથીમાં જોડતા જોવાના રહેશે. ચલો અહીંયા જોવો બધા, જો 10 10 ને 10 20 20 ને 10 30 30 ને 10 40 40 ને 10 50 50 ને 10 60. હવે છૂટી દિવસ બી છે ને એ ગણી, તો કે 61 62 અને 63. તો અહીંયા આપણે જોઈએ 63 એટલે કે 60 ની લાઈન માં છે, તો કે આ 60 + 3, તો આ દિવસ બી છે ને અહીંયા જો 60 + 3 સાથે. હવે આમાં આપણે જોઈએ, હવે 60 + 3 છે એને ક્યાં જોડવાના રહેશે, તો કે 63 સાથે. આ બે નો સરવાળો કરીએ તો કેટલો જવાબ આવે, 63. તો જોડે બધા 63. ચલો ત્યાર પછી નું ચિત્ર 10 10 ને 10 20 20 ને 10 30 30 ને 10 40. હવે આ છૂટા છે એ ગણે, 41 42 43 44 45 46 અને 47. તો 47 એટલે કે 40 + 7, આ ચિત્ર આપેલું છે એને 40 + 7 સાથે જોડો. 40 + 7 એટલે શું થાય, તો કે 47. તો એને આ બીજા નંબર નું જે 47 લખેલું છે ને ત્યાં જોડી દો બધા. ચલો ત્યાર પછી જુઓ, તમને છોડના પાન ના ચિત્ર આપેલા છે ને, તો એક છોડ છે એમાં 10 પાન છે, 10 10 ને 10 20. હવે છૂટા પાન છે એ ગણીએ, તો કે 21 22 23 24 25 અને 26. 26 એટલે કે 20 + 6, એટલે આ છેલ્લે છે, છેલ્લું ખાન અહીંયા જોડો. હવે 20 + 6 એટલે કેટલા થશે, તો કે 20 + 6 એટલે 26 બરાબર. તમને એકડા આવડે છે, એકડા તમે ઉમેરશો 20 + 6 એટલે કેટલા આવશે, તો કે 26. ત્યાર પછી જો તો છેલ્લા ખાના બોલ્સ કેટલા છે,
દસ દસ ને દસ વીસ વીસ ને દસ ત્રીસ છૂટા પ્લસ કેટલા છે જુઓ તો કે એકત્રીસ બત્રીસ અને તેત્રીસ તો તેત્રીસ એટલે કે ત્રીસ પ્લસ ત્રણ બરાબર ત્રીસ પ્લસ ત્રણ હવે એને ક્યાં જોડવાના છે તો કે તેત્રીસ સાથે ત્રીસ પ્લસ ત્રણ ને અહીંયા જોડી દો તો આ જ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે પેજ નંબર છેતાલીસ પૂર્ણ વ્યવસ્થિત રીતે જોડતા જોડવાના છે નો ખ્યાલ આવે તો બે મેં તમને અહીંયા ઉદાહરણ આપેલા છે ચલો હવે પેજ નંબર સુડતાલીસ પર જોઈએ દરેક વિદ્યાર્થી પેજ નંબર સુડતાલીસ કાઢ્યા છે હવે એમાં જો શું કીધું છે સૂચના મુજબ કરો તો એના માટે પહેલા તો તમને ખ્યાલ હોવો જોઈએ કે એકક કોને કહેવાય અને દશક કોને કહેવાય તો આ બે સંખ્યા તમને આપી દીધી છે બરાબર તો એ છેલ્લેથી આપણે સ્ટાર્ટ કરવાનું એકમ દશક શો બરાબર એક સંખ્યા હોય પેલા કાંઈ ન હોય આપણી પાસે ત્રણ ચોકલેટ હોય તો એકમ કહેવાય પછી ત્રણ છે એને આગળ આપણે પાછળ ત્રીસ ઉમેરી દઈએ ત્રીસ ને ત્રણ તેત્રીસ તો આગળની સંખ્યા હોય દશક એટલે મેં અહીં તમને દર્શાવેલું છે દશક એકમ દશક પછી એના કરતા આગળ કોઈ પણ સંખ્યા આવે તો એને શું કહેવાય તો કે સો બરાબર તો આ પાછળની સંખ્યા છે એકમ કહેવાય અને આગળની સંખ્યા હોય દશક નો ખ્યાલ આવે તો એને બોર્ડ પર દર્શાવેલું છે તમે તમારી નોટબુકમાં એ પ્રમાણે દશક લખી શકો છો ચલો તો પહેલી સૂચના છે ત્રણ દશકના સ્થાને હોય તે સંખ્યાઓમાં પીળો રંગ પૂરો તો તમારે વ્યવસ્થિત સ્કેચ પેન કલરનો યુઝ નથી કરવાનો પેન્સિલ કલર અથવા કીડિયા કલર વાપરવાનો છે બરાબર ત્રણ દશક એટલે કે જે આગળની સંખ્યા ત્રણ આવતી હોય બધામાં કેવો કલર પૂરવાનો છે પીળો ત્યાર પછી બીજી સૂચના શું છે તો કે છ એકમના સ્થાને હોય તે સંખ્યામાં લીલો રંગ પૂરો એટલે કે છ જ્યાં જ્યાં આગળ છ આવતો હોય એ નહીં પરંતુ પાછળ ષણમુખમાં પાછળ છ આવે છે પાછળની સંખ્યા છ હોય એમાં કેવો કલર પૂરવાનો છે તો કે લીલો બધી સંખ્યા જુઓ એમાં જ્યાં જ્યાં છ આવતા હોય પાછળની સંખ્યામાં ત્યાં જ લીલો રંગ પૂરવાનો આગળ છ આવતો એમાં લીલો રંગ પૂરવાનો નહીં બરાબર બીજા ખાના ખાલી રાખવાના છે ત્યાર પછી ત્રીજું જોઈએ એક એકમના સ્થાને હોય તે સંખ્યાઓમાં વાદળી રંગ પૂરો એકમ એટલે કે જુઓ તો પાછળની સંખ્યા બરાબર આગળની સંખ્યા નહીં તો આ દસ છે તેમાં નહીં પૂરવાના પાછળની સંખ્યા જો આમાં બે અગિયાર બે પાંચ એક એક છે તો એમાં પૂરવાનો પાછળની સંખ્યા જ્યાં એક આવતી હોય એમાં જ વાદળી રંગ પૂરવાનો રહેશે ત્યાર પછી શું છે જુઓ તો નવ દશકના સ્થાને હોય તે સંખ્યાઓમાં લાલ દશક એટલે કે જે આગળની સંખ્યા આવતી હોય બરાબર તો છનું છે એમાં આગળ નવ આવે છે તો કે આ એમાં આપણે કેવો રંગ પૂરવાનો લાલ બરાબર પછી જુઓ નવાનું છે તો એમાં પણ લાલ રંગ પૂરવાનો ને નેવ એમાં પણ લાલ રંગ પૂરવાનો ત્યાર પછી છેલ્લું જુઓ તો પાંચ દશકના સ્થાને હોય તે સંખ્યાઓમાં નારંગી રંગ નારંગી એટલે કે કેસરી રંગ પાંચ એટલે કે જે સંખ્યા આગળ આવતી હોય એમાં લાલ કેવો રંગ પૂરવાનો તો કે નારંગી એટલે કે કેસરી પંચાવન માં પૂરવાનો પચાસ માં અને સત્તાવન માં અને ઓગણસાઠ માં તો આ જ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે ચેપ્ટર ચાર આખું વ્યવસ્થિત રીતે પૂર્ણ હોવું જોઈએ નો ખ્યાલ આવે તો આપણે બધા આગળના લેક્ચરમાં પણ લખેલું છે